चारो डांडो फेर लो रे हनुमान। अरे वाह, मारो डांडो फेर लो रे हनुमान समरू ફરમાશા વિશે કે નેજાવાડી ઉડે રે ગુલાલ હલ 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 ઘણી વાલા એ પણ હરજી છોડી વેલા આવજો
Thank you.
हर 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 બેન સુમાના મંગળમાં કરિયાવરમાં એક સાડી અને બ્લાઉઝ આવે છે ગોરામા પીરની જય અને એક બીજી ફરમાશ પીર રામદેવજી મહારાજના ઘોડેલાની છે અને એક મોજીલા મામાની આપણે લઈ લઈએ બે બે કડી જે હોય રૂપિયા 11,000 કેતનભાઈ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ એમના તરફથી બેન સુમાના લગ્નમાં આવે છે Yeah.
આપાદુજી એક એક સતાધાર વાળા બાપુની ફરમાઈ છે એ પણ લઈ લઈ. અરે કોઈ નથી મારું આપણે હજી ઘણું આખ્યાન બાકી છે માટે હવે કોઈ ફરમાશ લેવામાં આવશે નહીં. મોટી મોટી હા વેવાણા રે વેવાણ ની વાત કરી લે બે વેવાણ હા આમડા ભાઈ આવો કઈ ભૂલી જાવ યાદ કરાવ હા આવો આમ તો બાત હા 5,100 રૂપિયા કાનાભાઈ ખોડિયાર એન્ટરપ્રાઇઝ એમના તરફથી બેન સુગડાના કરિયાવરમાં આવે જાજુ આપે રામો બીર. ગામ તો આખો દીતા દીત થયો છે પણ તમે કરિયાવરમાં શું દીધું કે મહેમાન તમારા રજવાડામાં કરિયાવરની ભૂખ છે ભૂખ ન હોય વેવાણ તો વેવાણ અમારા ગામમાં કોઈના દીકરાની વહુ પૈણી ના આવે એટલે અમે બે દેરાણી જેઠાણી એનો કરિયાવર હમ જોવા ગયું હોય અને એમાં જો થોડું કઈ કઈ અમને મટકું લાગે તો ત્યાં ટમ દેન ટુસકું મૂકીને આવ્યું હોય એટલે કાલ હવારે અમને કોઈ કઈ ન જાય એટલે અમારે વેવાણ કરિયાવર નું પૂછવું પડે હે ને ભાભી. વેવાણ ઉપાધિ કરવામાં કરિયાવરમાં કોઈ જાતની ઉણપ નથી રાખી. વેવાણ ટિફિન દીધું દીધું જોઈ ને કેટલા ખાના 5 ખાના નું વેવાણ હા બ્રોત ખરા આવે બધું આવશે ટિફિન નિવાણ હું આવશે જામ છે. ટિફિન કેટલા ખાનાનું દીધું 5 ખાનાનું વેવાણ 5 ખાના ટિફિન ને શું થાય તો કેટલા ખાનાનું વેવાણ ટિફિન વેવાણ દઈ દેવાય 8-10 ખાનાનું મારી દીકરી કઈ કામ ની આળસુ નથી હો એટલે હું ક્યાં એમ કઉ છું કામ ની આળસુ મને ખબર જ છે બહુ કામ થી છે મને ખબર છે અહીંયા માવતર માં તમે એને નકરું કામ જ ધડાવ્યું છે પણ અમારે નથી કરાવવું એટલે એને હાઈ જ રાંધવું નહીં. આજ મારી દીકરી લાડકોટ માં ઉછરી મોટી થઈ છે વેવાન લે હા બ્રો હમાચાર એને લાડે કોડે ઉછરી મોટી કરી તો આપણે શું કઈ ઢીકાન પાટા માર્યા હશે. મારી દીકરી તો મારે વાલ નો દરિયો છે વેવાન બતાઈને વાલ નો દરિયો હોય કઈ કોઈને લોઠાન હરિયા ન હોય પછી મને કોકિલા મોદી થતા સારી રીતે આવડે છો તમે તો વિમાન અહીંયા તમારું રૂપ બતાવવા માંડ્યા છો અને કઈ છે એવું છે તમારે વ્યવહાર નહી હોય કા એવું નથી વેવાણ પણ હવે ક્યાં ઢગનારી વાત છે ના ના તમારે તમારો વેવાર હોય કે ન હોય તમારે 1500 માણા ઢગ તેડવા આવજો એટલી બધી ઢગ થોડી વેવાણ ના ના આવજો જો અમારે ત્યાં પછી બધા જોવે ને કે સગુણા ને હારું કેવું છે એ વાતે સાચી વેવાણ અને ગણતરી કરીને આવજો અમારે પેરામણી કરવાની હોય એવું છે વેવાણ કઈ વાંધો નહીં એની લિસ્ટ બનાવી સગુણા બેન બેગમાં મૂકી દેશું
એમાં છે ને બાયું નું જણ નું નોખું દેજો લિસ્ટ ભલે બેવા બેવા છોકરાઓ તો હાલશે એને તો ગુજરી માં સડા લઈ આવી દઈશ ભલે તઈ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ ઉભી રે ચડી ગયેલ છે દીકરી દેવું છે ક્યાં નાખી દેવું છે અત્યારે વેવાણ એવું થોડો અમે રજવાડું લઈને બેઠા છેતરપિંડી થોડો રજવાડું લઈને બેઠા અમે કઈ કુબા લઈને બેઠા એ વાત સાચી લે તમને પણ જાજો કે જય શ્રી કૃષ્ણ છોકરો દીકરો છે આમ જો તાર પપ્પા ને કેજે રણકા માસી આવ્યા હતા સાજીતા મિત્રો ઝડપથી સાજ ઉપર આવી જાય અને બીજું તમને હું કહું વેવાણ કયું ની ઉતારે જાતી તી ને આવતી તી તમારા ગામની બાયુ તો કેવી વાતો કરતા હતા હું વાતો કરતી હતી કે આ હા હા સગુણા દીકરી ના તો કે ભાઈ ગુકડી ગયા એની હા હું તો કે સાક્ષાત માં કૌશલ્યા જેવા છે લે એવું તો કે દેખા તો મને સુરપંખા જેવું દેખાય છે વેવાણ કોઈ નો કે આઈ હાથું કહે તો તમને મારા હમસે હું સુરપંખા લાગુ છું આય બતાય માંડવ્યા લાગે છો દીકરી તાજ કદાચ તાજા ને હોય કે રંગ ની હોય મારા પેટ દીકરી ઉપર લાઈફ થાય એટલે સાસરી જવું પડે બેઠા સગુણા જેવી દીકરી આપવાનું ન ભૂલતો તમારા નામ તો સગુણા છે સગુણા એટલે સર્વ સંપન્ન છે બેટા સમજતા સૌને સમજાવવાનું નો હોય મોટાના સૌને જાજુ શીખવાડવાનું નો હોય મારા પેટ
બચ્ચા ને ક્યારે ચિતર માં ન પડે દીકરા સગુડે કે તારો સાસરી તો ખૂબ મોટું છે મારા લાલ સાસુ સસર અને માતા પિતા જાણે તન મન ને તન થી સેવા આવ્યો કરજો જેઠ જય જય રાજેના બોલજે જેઠાણી ને મોટી બેન માનજે બીએ મે લાગ લગાવજો મને થી સગાતે સુખ દુખ ની વાત કરજો મારા તો એકદાર સાસરી અને નરપતિ ગમે તે હોય મારા લાલ પતિ ને પરમેશ્વર માનવું તો એક બાર પ્યારી નારી ને ધર્મ કહેવાય મારા લાલ રવાય નહીં સગુણા તારે ભાઈ કેટલા તો એને શું જવાબ આપીશ માં
Thank you.
તમે હસતા સુખડી જાજો રે કે હસતા સુખડી જાજો દીકરી લક્ષ્મી બની આજ અવતાર ધારણ કર્યો છે એવો જ મારા હૈયા કર્યો હાર મારી દીકરી સગુણા આજે તમારે આંગણે વળાવી છે રાજવી પણ અફસોસ મને એ વાતનો છે કે ત્રણ દીકરી સિવાય દીકરો મારે એક નથી રાજા પડિયાર ને ખબર હોત કે પાપે ભેટે તો વાંજ્યો છે કે મારા પુત્ર પ્રતાપ ની જાન તારા આંગણા સુધી ન આવે માટે આજ પડિયાર ના નિયમ કેટલા આકરા છે આજે હું કહું ને તું સાંભળ ત્યાં
તારા ભાભી પગલા થી મારા બંને ગીતના જાળવા ભરીને રાખ થઈ જાય એટલા માટે હજી કઉ છું કે આજ મારા ફિંગરગટને અંદર જ્યાં સુધી તારા ઘરે પુત્રનો જન્મ ન થાય ને ત્યાં સુધી ભગનો મેકતો ચાલ જય માં ભવાની. અરે દાદા ભટ્ટ યાર, આજ જતા જતા તમે પણ સાંભળતા જાઓ કે મારે ઘરે પુત્રનું પાલન થાય ને રાજવી ત્યાં સુધી મારે પણ ફિંગરગટના જાળવા જવા અગ્રાજ છે રાજન. અરે બીરા પ્રધાન, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. બોલે મહારાજ, આજ પરદાન બોલાવે રાજ માતા આવો જો રે. તમે કોઈ સાધારણ પુરુષ નથી, આ મારવાડ દેશની ધરતીના મોભી છો મારા નાથ. તમે જવાનું જતો તો રાજને રજવાડા રેઠા થઈ જાય સ્વામી. ભક્તિ ની વાતો તો સંત ના મુખમાં સભે, વગડા ની વાતો વૈરાગ્ય ના મુખમાં સભે, તમે જેવા રાજવી ના મુખમાં નહીં. પણ સ્વામી, ગમે એટલા કાલાવાલા કરિશ્મ નામના રિજામણા કરીશ, એક ના બે નહીં થાવ. જો કાયા ના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથ ના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ સ્વામી, કહેવત માં કહેવાય છે કે ભક્તિ કરવી તો રાજા થઈને નહીં પણ રંક થઈને જવું પડે. માટે અહીંયા ના હાર માથા ના મુંગળ જરિયલ જામા રેશમી રૂમાલ ને ખોળે અર્પણ કરી રાજી ખુશી થી વનસી ધાવો મારા નાથ, રાજી ખુશી થી વનસી ધાવો. ભલે રાણી, જેવી તમારી ઈચ્છા. એ સતી આવા માધા એ ભગવાન તમને તણા તાણતી કરી સદા અજમલ વાજી
ये नथी ले भोळानो ये करवा मारे दया ना करिया